प्रोफेसर फिशरનો નાના પરિમાણનો સિદ્ધાંત। अगाउना विडियो में जोई गया नाणाना पुरवठाना घटकों। आ विडियो में प्रोफेसर फिशरनो नाणा परिमाणनो सिद्धांत, तेनु अर्थघटन, धारणाओं, सिद्धांतना लक्षणों, विनिमय समीकरण, आकृति वडे रजूआत, सिद्धांतनी मर्यादाओं अने याद राखवानी ट्रीक। ट्रीक वडे समझवा अने याद राखवा संपूर्ण विडियो जोशो। प्रोफेसर फिशरनो नाना परिमाणनो सिद्धांत। पूर्व भूमिका। अमेरिकन अर्थशास्त्री इर्विंग फिशरे ईस्वीसन 1911 में તેમના પુસ્તક ધ પરચેસિંગ પાવર ઓફ મની તેમાં નાણાનું મૂલ્ય નક્કી કરવા માટેનું વિનિમયનું સમીકરણ રજૂ કર્યું હતું। પ્રોફેસર ફિશરે નાણાના વિનિમયના માધ્યમના કાર્યને મહત્વ આપ્યું છે, તેથી તેને વિનિમયનું સમીકરણ કહેવાય છે। सिद्धांतનું અર્થઘટન। નાણાના મૂલ્યનો આધાર નાણાના પુરવઠા એટલે કે ક્વોન્ટિટી ઓફ મની પર રહેલો છે। નાણાના પુરવઠો અને તેના મૂલ્ય વચ્ચે વ્યસ્ત અને સપ્રમાણ સંબંધ છે, એટલે કે નાણાનો પુરવઠો વધે તેમ નાણાનું મૂલ્ય ઘટે છે અને નાણાનો પુરવઠો ઘટે તેમ નાણાનું મૂલ્ય વધે છે। અહીં નાણાનો પુરવઠો એ કારણ છે અને નાણાનું મૂલ્ય એ તેનું પરિણામ છે। આમ અહીં સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે નાણાના પુરવઠા અને નાણાનું મૂલ્ય એ બંને વચ્ચે વ્યસ્ત સપ્રમાણ સંબંધ જોવા મળે છે। સિદ્ધાંતની ધારણાઓ। ભાવ સપાટી નિષ્ક્રિય પરિબળ છે। ફિશર માને છે કે ભાવ સપાટી એ નાણાંની માંગ તેમજ વિનિમય સાથે સ્થિર પ્રમાણનો સંબંધ ધરાવે છે। નાણાંનો ચલણ વેગ વેલોસિટી યથાવત રહે છે, તેમાં પરિવર્તન થતું નથી। અહીં નાણાંનો ચલણ વેગ એટલે નાણાંનું એક એકમ અર્થતંત્રમાં લેતી દેતીમાં કેટલી વખત વપરાય છે તેનું પ્રમાણ એટલે ચલણ વેગ। નાણું વિનિમયનું માધ્યમ છે, તે સિવાય નાણાંનું અન્ય કોઈ કાર્ય નથી। અર્થતંત્રમાં ચીજવસ્તુઓની લેતી દેતી એટલે કે વિનિમયનું પ્રમાણ યથાવત રહે છે, તેમાં પરિવર્તન થતું નથી। ચલણી નાણાં અને બેંક નાણાં એ બંને વચ્ચેનો ગુણોત્તર યથાવત રહે છે, તેમાં પરિવર્તન થતું નથી। અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી જોવા મળે છે। सिद्धांतना लक्षणों। नाणांनी मांगनो ख्याल। नाणांनी मांग बराबर भाव सपाटी गुणिया विनिमयनी संख्या। नाणुं ए चीजवस्तुओ अने सेवाओना विनिमय एटले के लेती देतीना माध्यम तरीके काम करे छे, एटले नाणांनी मांग उद्भवे छे। टूंका गाळामां विनिमयनी कुल संख्या स्थिर होवाथी नाणांनी मांग पण स्थिर रहे छे। નાણાના પુરવઠાનો ખ્યાલ. નાણાનો પુરવઠો બરાબર MV વત્તા M'(V'). અહીં સરકાર માન્ય ચલણી નાણાં તેને ગુણ્યા ચલણવેગ વત્તા બેંક નાણું તેને ગુણ્યા ચલણવેગ. કાયદા માન્ય નાણાં Mમાં ચલણી સિક્કાઓ તથા નોટોનો સમાવેશ થાય છે. ચલણવેગ V અને V' તેમજ બેંક નાણું M' સ્થિર પરિબળ છે. અહીં M એ મહત્વનું પરિબળ છે અને તે મધ્યસ્થ બેંક દ્વારા નક્કી થાય છે. ફિશરનું વિનિમય સમીકરણ. વિનિમય સમીકરણ આ પ્રમાણે છે. PT બરાબર MV વત્તા M'(V') એટલે કે નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો. P ભાવ સપાટી નિષ્ક્રિય પરિબળ છે. T એટલે વિનિમયની સંખ્યા સ્થિર પરિબળ છે. M એટલે સરકાર માન્ય ચલણી નાણું અને તેનું કુલ પ્રમાણ, તે મહત્વનું પરિબળ છે. V એટલે ચલણી નાણાંનો સરેરાશ ચલણવેગ, સ્થિર પરિબળ છે. M' એ બેંક નાણાંનો પુરવઠો છે, સ્થિર પરિબળ છે. અને V' બેંક નાણાંનો સરેરાશ ચલણવેગ છે, એ પણ સ્થિર પરિબળ છે. તો આમ M સરકાર માન્ય ચલણી નાણું જે છે એ મહત્વનું પરિબળ જોવા મળે છે. વિનિમય સમીકરણનું અર્થઘટન. મધ્યસ્થ બેંક દ્વારા નાણાંનો પુરવઠો 10% વધે તો નાણાંનું મૂલ્ય 10% ઘટે અને તેનું વ્યસ્ત નાણાંનો પુરવઠો 10% ઘટે તેમ નાણાંનું મૂલ્ય 10% વધે છે. અહીં સ્ક્રીન પર જોઈ શકો છો, નાણાંનો પુરવઠો 10% વધે છે તો તેને લીધે ભાવ સપાટી પ્રાઇસ પણ 10% વધે છે અને તેને લીધે નાણાંનું મૂલ્ય એ 10% ઘટે છે. આ રીતે નાણાંનો પુરવઠો અને નાણાંનું મૂલ્ય આ બંને વચ્ચે વ્યસ્ત અને સપ્રમાણ સંબંધ જોવા મળે છે. અહીં આકૃતિ વડે સમજૂતી જોઈએ તો OX પર નાણાંનો પુરવઠો છે અને OY પર નાણાંનું મૂલ્ય દર્શાવેલું છે. અહીં AB રેખા નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ દર્શાવે છે, જે ઋણ ઢાળ ધરાવે છે. એટલે કે જેમ નાણાંનો પુરવઠો વધતો જાય તેમ નાણાંનું મૂલ્ય છે એ ઘટતું જાય છે. એટલે કે અહીં બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. સિદ્ધાંતની મર્યાદાઓ. નાણાંની માંગની ઉપેક્ષા છે. ફિશરે નાણાંની માંગને સ્થિર પરિબળ ગણાવ્યું છે. વાસ્તવમાં નાણાંની માંગ પુરવઠા જેટલી જ મહત્વની છે, જેની અહીં અવગણના થયેલી છે. ભાવ સપાટી અને નાણાંના પુરવઠા વચ્ચે સપ્રમાણ સંબંધ નથી. એટલે કે નાણાંનો પુરવઠો 10% વધે તો ભાવો પણ 10% જ વધે તેવું ન પણ બને. એટલે કે બંને વચ્ચે સપ્રમાણ સંબંધ ન પણ હોય. નાણાંના સંગ્રહની ઉપેક્ષા છે. ફિશરે નાણાંના સંગ્રહ કાર્યની ઉપેક્ષા કરી છે. નાણાંના સંગ્રહને લીધે નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો થવાથી ભાવ સપાટી પર વધારે અસર ન પણ થાય તેવું બની શકે. અમુક પરિબળોની અવગણના કરી છે, જેમ કે અર્થતંત્રમાં લેતી દેતી એટલે કે વિનિમયનું પ્રમાણ, કાયદામાન્ય નાણાં અને બેંક નાણાં એ બંને વચ્ચેનું પ્રમાણ, નાણાંનો ચલણ વેગ, ભાવ સપાટી વગેરે જેવા પરિબળોની અવગણના કરવામાં આવી છે. સ્પષ્ટીકરણનો અભાવ. અમુક અર્થશાસ્ત્રીઓના મતે MV બરાબર PT એ નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ સમાન થાય છે તે બતાવે છે, પણ M અને P એ બંને વચ્ચે શા માટે સંબંધ છે તેની સમજૂતી જોવા મળતી નથી. ટૂંકા ગાળાની ઉપેક્ષા કરવામાં આવી છે. ફિશરનું સમીકરણ લાંબા ગાળા માટે જ છે. સમીકરણમાં ટૂંકા ગાળાના સંદર્ભમાં વાત કરવામાં આવી નથી. યાદ રાખવાની ટ્રીક. ટ્રીક આ રીતે છે: મની ઇઝ વેરી પાવરફુલ ટૂલ. આ એક વાક્ય છે, મની ઇઝ વેરી પાવરફુલ ટૂલ. એમાં જે પહેલો અક્ષર છે M એટલે નાણાંનો પુરવઠો, V એટલે વેલોસિટી એટલે કે નાણાંનો ચલણવેગ, P એટલે પ્રાઇસ ભાવ સપાટી અને T એટલે ટ્રાન્ઝેક્શન એટલે કે વિનિમય. તો એ રીતે MV, P અને T એ શબ્દો જે છે યાદ રહી જશે. આ વાક્ય યાદ રાખવા માટે આ ચિત્ર છે એના પરથી વધુ સરળતાથી યાદ રહી જશે. રૂપિયાનો સિમ્બોલ છે મની, પાવરનો સિમ્બોલ છે અને ટૂલ. નેક્સ્ટ વિડીયોમાં કેમ્બ્રિજનો નાણાં પરિમાણનો સિદ્ધાંત યાદ રાખવાની ટ્રીક સાથે